અગાઉના આપણે આકૃતિની મદદથી સમજ્યા કે શા માટે આ પદની કિંમત એક તૃતીયાંશ કરતા ઓછી છે આ પદ એ કુલ સંખ્યામાંથી રીંછની સંખ્યાનો ભાગ દર્શાવે છે તે આપણે જાણીએ છીએ હવે આપણે તે બીજ ગણિતની રીતે સમજીએ આ જે રીંછનો ભાગ દર્શાવતું પદ છે અને આ જે એક તૃતીયાંશ છે તેને આપણે એ રીતે લખ્યું છે કે જેથી તે બંને સરખા દેખાય અને આપેલ માહિતી મુજબ આપણે તેની સરખામણી કરી શકીએ માટે આ એક તૃતીયાંશ લખી શકાય અંશમાં બી લઈને પણ તે દર્શાવી શકાય આમ એક તૃતીયાંશ બરાબર બી ના ત્રણ બી આ રીતે પણ લખાય બી ના છેદમાં બી વત્તા બી વત્તા બી જુઓ હવે આ બંને પદ સરખા દેખાય છે ફક્ત છેદમાં ફરક છે અહીં બી ના છેદમાં સી વત્તા ડી વત્તા બી છે જયારે આ પદમાં બી ના છેદમાં બી વત્તા બી વત્તા બી છે અહીં સી વત્તા ડી છે જયારે બી છે હવે આપણે જાતે જ એક પ્રશ્ન પૂછીએ કયું પદ મોટું છે શું સી વત્તા ડી એ બી વત્તા બી કરતા મોટું પદ છે વિડીયો અટકાવીને પહેલા જાતે વિચારો આ પદ જુઓ અહીં આપેલ છે કે સી એ ડી કરતા મોટું છે અને ની કિંમત બી કરતા વધુ છે આમ સી અને ડી બંનેની કિંમત બી કરતા વધુ છે માટે સી વત્તા ડી નું મૂલ્ય એ ચોક્કસ બી વત્તા બી ના મૂલ્યથી વધુ છે આમ આ છેદની કિંમત માટે અહીં લખીએ કે આ મોટો છેદ છે જ્યારે આ છેદ આ છેદ કરતા નાનો છે માટે અહીં લખીએ નાનો છેદ હવે જુઓ અહીં બંનેના અંશ સમાન છે પણ આ પદનો છેદ આ પદના છેદ કરતા મોટો હોવાથી આપણે જાણીએ છીએ કે આ પદની કિંમત ઓછી હોય અથવા તે ઓછો જથ્થો દર્શાવે છે તેમ કહી શકાય તે કઈ રીતે જુઓ ધારો કે આપણી પાસે સરખો અંશ ધરાવતા બે પદ છે એના છેદમાં સાત અને એના છેદમાં પાંચ તો આ બંનેમાંથી કયું પદ મોટું કહેવાય જુઓ અહીં એનો સાત વડે ભાગાકાર કર્યો માટે આ પદ કરતા આ પદમાં એના વધુ ભાગ થશે તેથી આ પદ વધુ મોટો છે અને આ પદ વધુ નાનો છે આમ જો અંશ સમાન હોય તો છેદ જેટલો મોટો તેમ તે અપૂર્ણાંકનું મૂલ્ય ઓછું થાય આમ જો અંશ સમાન હોય તો છેદ જેટલો મોટો તેમ તે અપૂર્ણાંકનું મૂલ્ય ઓછું થાય આમ મૂળ પ્રશ્ન પર પાછા આવીએ માટે આ પદની કિંમત ઓછી છે તેમ કહી શકાય જ્યારે એક તૃતીયાંશની કિંમત વધુ જથ્થો દર્શાવે છે તેમ કહી શકાય